students who we all are doing well. See, previously our principles of microeconomics in unit 3 mein apne discuss karta tha chapter mein jenu naam hai selling cost. Hame apne discuss kariye chhe agar hum chapter 2 jenu naam chhe oligopoly. Barabar oligopoly ni andar tumne introductory part jo chhe ema tumne mini as well as in a characteristics jo chhe ki apne na chhe darek vastu apne darek competition ghaniye chhe परफेक्ट कॉम्पिटिशन बन मोनोपोली बन मोनोपोली स्टिक पर स्टडी कर लीजिए हमने हमें लास्ट पार्ट पढ़िए छे ओलिगोपोली नो डाउट आना करता पण વધારે पार्ट्स जे छे ए छे कॉम्पिटिशन सच एज डुओपोली मोनोपोली बराबर तो आ બધા पार्ट्स जे छे આપણે ડિસ્કસ નથી કરતા કારણ કે આ જે છે ને ઈ રેરેસ્ટ ઓફ રેર છે જેમ કે ડુઓપોલી જે છે તમને બહુ ઓછા એટલે એકદમ ઓછા કેસમાં જોવા મળે અને મોનોપોલી કન્સેપ્ટ જ આખો જે છે એ પરફેક્ટ કોમ્પિટિશનની જેમ વેગ કન્સેપ્ટ છે બરાબર તમને પ્રેક્ટિકલી માર્કેટમાં મોનોપોલી જોવા મળે નહીં બટ સ્ટીલ આ લોકો એક કોમ્પિટિશન જે છે એનો એક અલગથી ભાગ એક બનાવેલો છે પણ આપણે અહીંયા સ્ટડી જે છે એ મેઇનલી ચાર વસ્તુ જે આપણે એવું કહેવાય કે ટ્રેડિશનલ ટાઈપ્સ છે બરાબર કોઈ પણ માર્કેટની અંદર કોમ્પિટિશન અને ટ્રેડિશનલ ટાઈપ્સ છે એને આપણે ડિસ્કસ કરીએ सेलर्स એવા માર્કેટને તમે ઓલિગોપોલી માર્કેટ જે છે એ કહી શકો છો બરાબર તમને કીધું છે કે ઓલિગોપોલી ઇઝ ધેટ ફોર્મ ઓફ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન વેર ધેર આર અ ફ્યુ ફોર્મ્સ ઇન ધી માર્કેટ પ્રોડ્યુસિંગ પ્રોડક્ટ વિચ આર ક્લોઝ બટ નોટ ધી પરફેક્ટ સબસ્ટિટ્યુટ્સ ઓફ ઈચ અધર હવે તમને છે ને એક થોડું કન્ફ્યુઝન થશે કે મેડમ મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલી જે છે એ બંને વસ્તુની અંદર ફર્ક શું છે ઓલિગોપોલીમાં અને મોનોપોલીમાં બે ફ્યુ સેલર્સ જ છે નો ડાઉટ મોનોપોલિસ્ટિકની અંદર જે છે એ વધારે છે અને ઓલિગોપોલીમાં એના કરતા ઓછા છે હવે હું તમને સમજાવું કે જે માર્કેટની અંદર 10-12 જ સેલર્સ હોય બરાબર વેરી ફ્યુ એટલે 10-12 સેલર્સ જ્યારે મોનોપોલિસ્ટિકની અંદર તો 50-100-200-300-400 કંપનીઝ હોય એક જ જેવી પ્રોડક્ટ બનાવવાની જેમ અહીંયા 10-12 કંપનીઝ હોય એ માર્કેટને જે છે એ હેન્ડલ કરતી હોય બરાબર અને આખા માર્કેટને કવર કરતી હોય 10-12 કંપની તો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું તો સી ટૂથપેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ટેલિવિઝન મેન્યુફેક્ચરિંગ કંપનીઝ કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ટ્રક મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ધીઝ આર ધી ઓલિગોપોલિસ્ટિક ધીઝ આર ફ્રોમ ઓલિગોપોલિસ્ટિક માર્કેટ કારણ કે આ લોકો જે છે ને એ ઓલિગોપોલિસ્ટિક માર્કેટ જે છે એમાંથી બિલોંગ કરે છે કારણ કે આમાં કોઈ જાચી બધી ફોર્મ નો 10-12 ફોર્મ છે ને માર્કેટને જે છે એ કવર કરે બરાબર તમને હું કહું કે ટૂથપેસ્ટ જે છે એ મેન્યુફેક્ચર કંપનીના નામ આપો તો તમારી પાસે વધી વધીને 8-10 નામ નીકળશે પેપ્સોડેન્ટ ને કોલગેટ ને બબુલ ને ક્લોઝઅપ ને સેન્સોડાઇન બરાબર પતંજલિ એવા 8-10 નામ તમારી પાસે હશે બરાબર તો યસ આ લોકો બી તમે જોવો કે એકબીજાના સબસ્ટિટ્યુટ બનાવે છે ક્લોઝ સબસ્ટિટ્યુટ પણ પરફેક્ટ સબસ્ટિટ્યુટ જેવું ટેક્સચર કોલગેટનું હોય જેવી સ્વેલ કોલગેટની હોય જેવો કલર કોલગેટનું હોય ટેક્સચરમાં તમને જોવા મળે નહીં એ તમને ક્લોઝઅપની અંદર પણ જોવા મળે બરાબર તો એ એક વસ્તુ છે કે ક્લોઝ સબસ્ટિટ્યુટ બનાવે છે પરફેક્ટ સબસ્ટિટ્યુટ નહીં નેક્સ્ટ તમને કીધું છે કે ઓલિગોપોલી ઇઝ સેડ ટુ એક્ઝિસ્ટ ધેર આર ફ્યુ ફોર્મ્સ ફોર ફ્યુ સેલર ઇન ધી માર્કેટ પ્રોડ્યુસિંગ ઓર સેલિંગ અ પ્રોડક્ટ આ વસ્તુ છે ને બે જગ્યાએ લાગુ પડે છે મેન્યુફેક્ચરિંગ વાળાને પણ અને સેલિંગ વાળાને પણ જે લોકો ખાલી ટ્રેડ કરતા હોય કોઈ વસ્તુને બરાબર એને આ વસ્તુ તો લાગુ પડે છે કારણ કે ટ્રેડિંગ કંપનીઝ બી સામે એટલી જ હોય જેટલી મેન્યુફેક્ચરર્સ હોય બહુ જાજા લોકો પછી એકને એક પ્રોડક્ટ જે છે એના થાય ડીલર ન બને એ તો તમે પણ જાણો છો બરાબર તો એ એક વસ્તુ જે છે તમને અહીંયા આપેલી છે લેટ્સ ટોક અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓલિગોપોલી બરાબર ઓલિગોપોલી જે છે એના કેરેક્ટરિસ્ટિક્સ વિશે વાત કરીએ ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ તમને આપેલા છે
બરાબર, કારણ એનું એકમાત્ર એટલું છે કે બહુ ઓછી ફોર્મ છે અને કસ્ટમર્સ બહુ વધારે હોય છે. જોઈએ શું કહે છે. પહેલું કીધું છે સ્મોલ નંબર ઓફ સેલર્સ એન્ડ પ્રોડ્યુસર્સ. કોની કોની માર્કેટનું પહેલું જ કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે બહુ ઓછા હોય, બહુ ઓછા એવા લોકો છે કે જે સેલર તરીકે કામ કરતા હોય અથવા તો જે છે એ પ્રોડ્યુસર્સ તરીકે કામ કરતા હોય માર્કેટની અંદર. બરાબર, બહુ ઓછા લોકો વસ્તુ બનાવતા હોય, બહુ ઓછા લોકો જે છે એ વેચતા. સામે બાયર્સ ઘણા છે. ટૂથપેસ્ટ વસ્તુ એ છે કે કોણ ન લે. ટુ વ્હીલર્સ લેવા વાળા પણ બહુ ઘણા બધા લોકો હોય. મોબાઈલ લેવા વાળા પણ બહુ ઘણા બધા છે. કાર લેવા વાળા પણ ઘણા બધા લોકો. તો એ વસ્તુ જે છે એ અહીંયા આપેલી છે. સેકન્ડ તમને કીધું છે પ્રોડક્ટ્સ આર હોમોજીનિયસ ઓર મે બી પ્રોડક્ટ ડિફરન્શિએશન ઇઝ ધેર. બે વસ્તુ બની શકે છે, પ્રોડક્ટ હોમોજીનિયસ પણ ક્યારેય પરફેક્ટ હોમોજીનિયસ નથી. મેં તમને હોમોજીનિયસનો મીનિંગ સમજાવી દીધો છે. કેરેક્ટરિસ્ટિક્સ ફીચર્સ જે છે ને એ બંને વસ્તુના સેમ જ હોય. બટેટા છે તો બટેટા કંદમૂળ છે, એક જ જે છે એ એવી પ્રોસેસથી તમે એને ઉગાડી શકો છો, એક જ જેવા દેખાય છે, એક જ જેવું એનું યુટિલાઇઝેશન છે. યસ ઓર નો? તો આ વસ્તુને તમે અહીંયા ફોકસ કરી શકો તો કે હા, આ વસ્તુ ઉપર આપણે અહીંયા ધ્યાન દઈ શકીએ. તો કહેવાની વસ્તુ એ છે કે હોમોજીનિયસ બનાવે છે બટ નોટ એટ ઓલ પરફેક્ટ હોમોજીનિયસ. બીજી વસ્તુ પ્રોડક્શન ડિફરન્સ, પ્રોડક્ટ ડિફરન્શિએશન ઇઝ ધેર. દરેક પ્રોડક્ટ તમે જોવો ને તો કલર, સાઇઝ, શેપ, ક્વોલિટી, ક્વોન્ટિટી બધામાં અલગ છે. બરાબર, હ્યુન્ડાઈની કાર કે મારુતિ સુઝુકીની કાર છે, બે એકબીજા કરતા અલગ જ, એના ફીચર્સ પણ અલગ છે, બટ સ્ટીલ એ બંને એકબીજાના ક્લોઝ સબસ્ટિટ્યુટ છે. બરાબર, જેને હ્યુન્ડાઈની પોસાતી હશે એ હ્યુન્ડાઈની હશે, જેને મારુતિ સુઝુકીની પોસાતી હોય એ નહીં, જેને એના ફીચર્સ સારા લગતા હશે એ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, તો કહેવાની વસ્તુ એ છે કે પ્રોડક્ટ ડિફરન્શિએશન ઇઝ ધેર, જેવી રીતે મોનોપોલિસ્ટમાં હોય ને આમાં પણ છે. નેક્સ્ટ તમને કીધું છે કે પ્રોડક્ટ ડિટરમાઇન્સ ધી ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. આમાં છે ને ક્યાંય મોનોપોલી કે પરફેક્ટ કોમ્પિટિશન જેવું ન હોય. આમાં ક્વોન્ટિટી છે ને એ પ્રોડક્ટ ઇટસેલ્ફ ડિફાઇન કરે છે. કોલગેટ વસ્તુ એવી છે ડે ટુ ડે લાઈફમાં યુઝ. બરાબર, જે લોઅર મિડલ ક્લાસ થી લઈને રિચ લોકો બધા કન્ઝ્યુમ કરતા જ હોય અને પુઅર લોકો એ કન્ઝ્યુમ કરે છે. બરાબર, પણ કાર છે ને ખાલી અપર મિડલ ક્લાસ ને રિચ લોકો માટે મેજોરિટી તમને જોવાનું. એ લોકો જે છે એને પરચેઝ કરતા, અને આ કોઈ રેગ્યુલર પરચેઝ નથી. એવું કરો છો કે આજે કાર લીધી પછી એક મહિના પછી વેચીને બીજી કાર લીધી, પછી બે ત્રણ મહિના પછી પછી ત્રીજી કાર લીધી, ના, ઇટ ઇઝ નોટ એટ ઓલ રેગ્યુલર પર્ચેસ. બરાબર, સેમ ગોઝ ટુ ટુ વ્હીલર. તો આ બધી કોઈ રેગ્યુલર પર્ચેસ નથી. પણ હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. બરાબર, કે મેં તમને જે કીધું એ ટૂથપેસ્ટ, ટૂથપેસ્ટ સિવાય હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. સમ સમ ઓર ધી અધર થિંગ સચ એઝ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ તમે રોજ જે છે એ કન્ઝ્યુમ કરો, ડેલી કન્ઝ્યુમ કરતા હોય તો ખાલી ઉનાળામાં જ કરો. બહુ ઠંડી હોય બહાર અને તમે આઈસ્ક્રીમ ખાવ છો, ના. બરાબર, એટલે કે હોય પણ એનું કન્ઝ્યુમેશન બહુ લેસ હોય. ઇવન ઇફ ઇટ ઇઝ ધી વેરી વેરી નોમિનલ રેડ આઇટમ. બરાબર, તો ઓલિગોપોલી માર્કેટની અંદર છે પ્રોડક્ટ જે છે ને એ ડિટરમાઇન કરે એની ક્વોન્ટિટી. તો કાર છે ને એનું મેન્યુફેક્ચરિંગ એ પ્રમાણે થાય, જેમાં એ લોકો જોવે કે એવરેજ એ લોકો 5 કે 7 વર્ષે કે 10 વર્ષે એની કાર જે છે ચેન્જ કરે છે. તો ઇફ આઈ એમ પરચેઝિંગ ટુડે ધેન આઈ એમ ગોઈંગ ટુ યુઝ ઇટ ફોર 7 to 8 years મિનિમમ. બરાબર, પણ ટૂથપેસ્ટ કેવું મહિના દી પછી ખાલી થઈ જાય એટલે મને જોઈએ છે. તો આ પ્રમાણેની વસ્તુ થાય છે. નેક્સ્ટ તમે કે છે ધ સેલર મે ડિટરમાઇન ઇટ્સ પ્રાઇસ. યસ, નો ડાઉટ કે આ છે ને એમાં માર્કેટ જે છે ને એ બધા લોકો ભેગા થઈને જે છે એ પેનેટ્રેટ કરતા, બધા લોકો ભેગા થઈને એને કંટ્રોલ કરતા, બટ સ્ટીલ મારી પ્રાઇસ કેટલી રાખવી હું ડિસાઇડ કરતી. પણ એક વસ્તુ તમે કીધું છે કે મે ડિટરમાઇન, એટલે કદાચ એની પ્રાઇસ જે છે એ લોકો ડિટરમાઇન કરતા ન પણ કરે, એની ચોઇસ છે. ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધેમ. બરાબર,
नेक्स्ट समय के तुझे पिंक ने डिमांड करो बराबर पिंक डिमांड करो એટલે કે નોર્મલી આપણે ડિમાન્ડ તો કે આવી હોય ને આ ડિમાન્ડ કહું છું ને એ આવી બની છે અહીં આવી આ ટાઈપની જેને કિંગ કહેવાય અહીંયાથી કિંગ શેપ આવે છે કિંગ થાય છે વળી જાય છે એટલે કે થોડા ટાઈમ પીરિયડ સુધી ડિમાન્ડ આટલી આવી રહે છે પછી સ્ટ્રેટલી જે છે ઇટ મીન્સ કે ડિમાન્ડ જે છે એની એકદમ જે છે કોન્સ્ટન્ટ થઈ જાય બરાબર નેક્સ્ટ તમે કીધું છે ઇન્ટરડિપેન્ડન્સ ઇઝ ધેર જોવાની વસ્તુ એ છે કે આમાં છે ને દરેક ફોર્મ છે ને એકબીજા ઉપર આધારિત હોય કારણ કે 10-12 ફોર્મ જ છો તો તમારે ભેગા મળીને કામ કરવું પડશે તમે એકલા એકલા કામ કરવા જશો ને તો માર્કેટમાંથી ફેંકાઈ જશો તો માર્કેટમાં તમારું કોઈ અસ્તિત્વ નહીં રહે પછીથી લોકોને ખબર પડી જાય કે આને કઈ આપણી જરૂર નથી ને આપણે કઈ આની જરૂર નથી તમે એકલા એકલા ચાલતા હશો તો એ લોકો તો પોતપોતાના રૂલ્સ ની અંદર જે છે એ ચેન્જીસ કરતા રહેશે અને બની શકે કે તમને માર્કેટમાં થ્રો આઉટ કરવાના પ્લાન્સ પણ બનાવતા હોય લોકો ભેગા થઈ બીજી 8-10 હોમ બરાબર નો ડાઉટ ઇન્ટરડિપેન્ડન્સી એક પ્રશ્ન એ છે કે આમાં એ લોકો એકબીજાની હેલ્પ પણ કરે છે ઇટ મીન્સ કે મારી પાસે ગોડાઉનમાં જગ્યા ના હોય તો બીજી કોઈ ફોર્મ જે છે એના ગોડાઉનની જે છે એનો યુઝ કરી શકે બરાબર એની વસ્તુઓ જે છે એનો યુઝ કરી શકે ફાઇન નેક્સ્ટ તમને કીધું છે ફોર્મ્સ હેવ કન્ફ્લિક્ટિંગ ટેન્ડન્સીસ નો ડાઉટ ફોર્મ જ્યારે એકબીજા સાથે કામ કરતી હોય તો કન્ફ્લિક્ટ તો થાય કોઈ એમ કે અમારે ક્વોલિટીમાં ચેન્જ નથી કરવો કોઈ એમ કે અમારે ક્વોન્ટિટીમાં ચેન્જ નથી કરવો કોઈ એમ કે અમારે પ્રાઇસમાં ચેન્જ નથી કરવો તો દરેક વસ્તુ જે છે એમાં થોડા થોડા કન્ફ્લિક્ટ તો તમને જોવા મળે છે કારણ કે અહીંયા તમે કોમ્પિટિશનમાં પણ છો અને તોય તમારે સાથે મળીને કામ કરવાનું છે એવી એવો પ્રશ્ન ઉભો થાય છે એવો પ્રશ્ન જ્યારે ઉભો થાય ત્યારે ફોર્મે પોતે વિચારવું પડે કે શું કરું બરાબર તો એ એક વસ્તુ અહીંયા તમને આપેલી છે કે યસ દેર ઇઝ ઇન્ટરડિપેન્ડન્સ બરાબર નેક્સ્ટ તમને કીધું છે નોન પ્રાઇસ કોમ્પિટિશન ઇઝ પ્રિફર્ડ નોન પ્રાઇસ કોમ્પિટિશન પ્રાઇસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં આવે ક્વોલિટી ચેન્જ થશે ફીચર ચેન્જ થશે પેકેજિંગ ચેન્જ થશે કલર ચેન્જ થશે ક્વોન્ટિટી પણ કદાચ બદલાઈ જાય પણ પ્રાઇસ ન બદલવી જોઈએ આમાં લોકો કોમ્પિટિશન કરે પણ પ્રાઇસ વગર નહીં પ્રાઇસ વધારો ઘટાડો ને એટલે તમારી બાજી બગડી કારણ કે આમાં તમે છે ને એકબીજા સાથે કોમ્પિટિશનમાં પણ છો ને સ્ટીલ તમારે એકબીજા સાથે કોઓપરેટ કરીને ચાલવાનું ઇન દેટ પર્ટિક્યુલર કેસ દેર શુડ બી નોન પ્રાઇસ કોમ્પિટિશન પ્રાઇસ કે પિક્ચરમાં આવવી જ નહીં બરાબર એ એક વસ્તુ જે છે તમને અહીંયા આપેલી છે નેક્સ્ટ તમને કીધું પ્રાઇસ ડિટર્મિનેશન ઇઝ સ્પેશિયલ વે બરાબર પ્રાઇસ ડિટર્મિનેશન છે ને એનો પોતાનો એક અલગ જે છે ને એ ઇમ્પોર્ટન્સ અને લોકો એ પ્રમાણે પ્રાઇસ ડિટર્મિન કરતા એને ખબર પડે કે આપણી ડિમાન્ડ કોન્સ્ટન્ટ છે તો એ પ્રમાણે કરશે અને એને ખબર પડે કે આપણી જે છે એ મની કે પ્રાઇસ અથવા તો આપણી ડિમાન્ડ જે છે અત્યારે કોન્સ્ટન્ટ નથી ને એકદમ ફ્લક્ચ્યુએટિંગ છે એ લોકો એ પ્રમાણે બિહેવ કરે બરાબર તો ફોર્મનો બિહેવિયર છે ને એ પ્રમાણે તમને જોવા મળે માર્કેટની ફાઇન તો એ એક વસ્તુ જે છે એ તમને અહીંયા આપેલી છે કે પ્રાઇસ ડિટર્મિનેશન ઇઝ અ ફિક્શન તો એમાં બધી ફોર્મ ભાઈ ગઈ તમે જો એના છે તે છે બધી વસ્તુ ડિસ્કશન કર પછી એના આઈડિયા આવે પ્રાઇસ કેવી રીતે ડિટર્મિન કરે બરાબર તો એ એક વસ્તુ જે છે અહીંયા તમને કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર આપવામાં આવેલી છે This is all about the introductory part. જેમાં આપણે મીનિંગ જે છે એને સ્ટડી કર્યો અને એના કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ સ્ટડી કર્યા. કમિંગ સેશન ની અંદર આપણે ટાઈપ્સ જે છે એ જોવાના છે. બરાબર ટાઈપ્સ જોશું જેમાં પરફેક્ટ ઇમ્પરફેક્ટ ઓપન ક્લોઝ કોલ્યુઝિવ નોન કોલ્યુઝિવ પાર્શિયલ ફૂલ બરાબર એ તમામ પ્રકારની વસ્તુઓ તમને ઓલિગોપોલીના ટાઈપ તરીકે આપેલી પર્ટિક્યુલર આ સેશનમાં થઈ અહીંયા સુધી આપી થેન્ક યુ સો મચ